પાડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આણંદથી ચોરાયેલી કારને લઈ ફરતો વેલવાસના યુવાનની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી. આખા ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને ઈ ગુજકોપ પોકેટ કોપ એપ્લિકેશન વધારે મદદરૂપ સાબિત થઈ છે. પાડી પોલીસ મથકના સિનિયર પીએસઆઈ એચ સી ઝાલા, સ્ટાફના ઘનશ્યામ અને પ્રતિપાલસિંહ વગેરે પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા ત્યારે લખમાપુર ત્રણ રસ્તા નજીક ધગડમાળ ચાર રસ્તા તરફથી નંબર વગરની ઇકો કાર આવતા પોલીસે અટકાવી હતી, જેનો ચાલક સુરેશ ફુલજીભાઈ પટેલ રહે વેલવાંચ કુંડી ફળિયા સાંઈ મંદિર બાજુમાં પાસે કારના રજીસ્ટ્રેશનમાં કાગળો માંગ્યા હતા, પરંતુ તેણે ગલ્લા તલ્લા કરી કાગળો ન આપતા પીએસઆઈ એચ સી ઝાલાએ કારની ચેસિસ નંબર આધારે ગુજકોપ પોકેટ કોપ એપ્લિકેશનનો ઉપયોગ કરી સર્ચ કરતા કાર ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તરત જ કાર ચાલકની ધરપકડ કરી પોલીસ મથકે લઈ આવવામાં આવ્યો હતો, જ્યાં કાર ચાલક સુરેશ પટેલે તેનો વલસાડ ખાતે રહેતા મિત્ર સાથે આણંદ જિલ્લાના સામરખા ગામે જઈ કારની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પાડી પોલીસને ગુજકોપ પોકેટ કોપ એપ્લિકેશનનો ઉપયોગ કરતા એક ચોરીની કાર સાથે એક આરોપીને પકડી પાડવાની સફળતા મેળવી હતી. પાડી પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી રૂપિયા 1,50,000ની કાર કબજે લઈ આણંદ પોલીસને હવાલે કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન ચોરેલી કાર સાથે પકડાયેલો સુરેશ અગાઉ દારૂની ખેપ મારતો હતો અને તે સુરત પોલીસના હાથે ઝડપાયો હતો. જે તે સમયે એને પાસાની સજા થતા એ રાજકોટ જેલ ભેગો થયો હતો, ત્યારે તેની ઓળખાણ વલસાડના એક યુવાન સાથે થઈ હતી, જે બાદ બંને છૂટી આવી આણંદ જઈ કારની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ પહેલા કાર વલસાડના મિત્રએ વાપરી હતી, જે બાદ સુરેશ કાર વાપરવા લઈ આવ્યો હતો.